નમસ્તે મિત્રો હું છું દર્શના દર્શના કિચન અપમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું કીવીનું રિફ્રેશિંગ જ્યુસ બે નવા સ્વાદમાં કીવીના ઘણા બધા ફાયદા છે તે પણ આજે આપણે જોતા જઈશું તો વિડીયો વચ્ચે સ્કીપ ના કરતાં પૂરેપૂરો જોજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો ને વધુમાં વધુ શેર કરજો ઉનાળાની સિઝનમાં લીંબુ મોંઘા થઈ જાય છે તો તેની ઓપ્શનમાં કયા કયા જ્યુસ બનાવી શકાય તો આમળાનો જ્યુસ બનાવી શકાય કેરીનો જ્યુસ બનાવી શકાય વલિયારીનો જ્યુસ બનાવાય અને કીવીનો જ્યુસ બનાવાય જે ખાટો મીઠો હોય છે જેથી તરત આપણને ઇમ્યુનિટી બૂસ્ટ કરવામાં પણ મદદ કરે છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અહીંયા મેં પાંચ છ કીવી લીધા છે કીવીને આપણે આ રીતે ઉપરથી છાલ ઉતારી દઈશું કીવીમાં વિટામિન કે અને વિટામિન ડી હોય છે તેથી કીવીનો ઉપયોગ લેડીસે રોજબરોજ કરવો જોઈએ ખાસ કરીને પ્રેગ્નન્ટ લેડી માટે કીવી ખૂબ જ લાભદાયક છે કીવીના ઘણા બધા ફાયદા છે તે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે કિડની સ્ટોનમાં પણ મદદ કરે છે આંખોનું તેજ વધારે છે ડાયજેશન ઇમ્પ્રૂવ કરે છે અને કેન્સર જેવી બીમારીઓથી પણ દૂર રાખે છે અહીંયા આપણે એક કીવીની સ્લાઇડ કરી દીધી છે આ સ્લાઇડ આપણે ગ્લાસમાં એડ કરવા માટે પણ કામ લાગશે સાથે અહીંયા કીવીને છૂલીને તેનો ગર્ભ કાઢવાની એક બીજી રીત છે કે ચમચી વડે પણ આ રીતે તમે કીવીમાંથી ગર્ભ કાઢી શકો છો તમને જે રીત ફાવે એ ઉપયોગમાં લઈ શકો છો હવે બીજું એક કીવી લઈને આપણે તેના નાના નાના ટુકડા કરી દઈશું કીવીના જ્યુસમાં આ રીતે કીવીના ઝીણા ઝીણા ટુકડા મોઢામાં આવવાથી ખૂબ સરસ લાગે છે તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો અને જો તમને પસંદ હોય તો તેને એડ પણ કરી શકો છો કીવીના જ્યુસમાં કેટલી સુગર એડ કરવી તે કીવીના ટેસ્ટ પર આધાર રાખે છે જો કીવી કોઈકવાર વધારે ખાટતી હોય તો તેમાં એ પ્રમાણે થોડી વધારે ખાંડ એડ કરવી પડે તેથી તેનો ટેસ્ટ કરીને તેમાં ખાંડ એડ કરવી બીજું તમારા ટેસ્ટ પ્રમાણે તમે તેમાં સુગર એડ કરી શકો છો તો થોડા કીવીના ટુકડાને આપણે એક મિક્સર જારમાં એડ કરીશું તેમાં બે ચમચી જેટલી ખાંડ એડ કરવી ત્યારબાદ વન પિંચ જેટલું સોલ્ટ એડ કરીશું અહીંયા થોડુંક જ મીઠું એડ કરવું ત્યારબાદ થોડોક લીંબુનો રસ એક ચમચી જેટલો એડ કરીને ગ્રાઇન્ડ કરી લઈશું લીંબુનો રસ એડ કરવો એકદમ ઓપ્શનલ છે પણ અહીંયા લીંબુનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે તેથી મેં એડ કર્યો છે સાથે તમે જિંજર પણ એડ કરી શકો છો કીવીનો જ્યુસ આપણે એક ગ્લાસમાં કાઢીશું તેમાં થોડા બરફના ટુકડા એડ કરીશું તેની સાથે બે જ સેકન્ડમાં સબ્જા સીડ્સ પણ તૈયાર થઈ જાય છે તો સબ્જા સીડ્સને એક વાડકીમાં બે ચમચી લઈને એડ કરીશું તેમાં પાણી અને આ રીતે સબ્જા સીડ્સ તરત જ ફૂલીને ઉપર આવી જાય છે ત્યારબાદ તેને ગ્લાસમાં એડ કરી દઈશું જો આ રીતના સબ્જા સીડ્સ ના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો સિકંજીમાં ખાસ કરીને સબ્જા સીડ્સ એડ કરવામાં આવે છે અને તે હેલ્થ માટે પણ ખૂબ જ ઉપયોગી છે ત્યારબાદ એક લીંબુની સ્લાઇસ ઉપર મૂકીશું અને કીવી ઉપર મૂકીને રિફ્રેશિંગ જ્યુસ તૈયાર કરીશું તો સર્વ કરવા માટે તૈયાર છે કીવીનો રિફ્રેશિંગ જ્યુસ હેલ્થ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બાળકો અને લેડીઝે તો ખાસ પીવો જોઈએ ઉનાળામાં તાપમાનથી બહાર આવ્યા હોય અથવા ઘરમાં ને ઘરમાં જો બહુ ગરમી લાગતી હોય તો આ રીતે તમે રિફ્રેશિંગ જ્યુસ ઝડપથી બનાવીને પી શકો છો હવે આપણે કીવીનો બીજો જ્યુસ બનાવીશું બીજી રીતમાં આપણે થોડો કીવીનો પલ્પ તૈયાર કર્યો છે તેમાં બીજા કીવી થોડા એડ કર્યા છે લગભગ બે કીવીનો ઉપયોગ કર્યો છે તેમાં થોડા સુદીનાના પાના અને બે ત્રણ ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને તેને ગ્રાઇન્ડ કરી લઈશું તો આ રીતે કીવીનો પલ્પ તૈયાર છે હવે તેને એક ગ્લાસમાં એડ કરીશું સાથે થોડા બરફના ટુકડા એડ કરવા જેથી એકદમ ઠંડો કીવીનો જ્યુસ તૈયાર થાય સાથે થોડા સબ્જા સીડ્સ એડ કરીશું જો પાણીનો ઉપયોગ કરવો હોય તો ઠંડા પાણીનો ઉપયોગ કરવો એક લીંબુની સ્લાઇસ એડ કરીશું હવે સારી રીતે તેને મિક્સ કરી લઈશું ત્યારબાદ થોડા મસાલા એડ કરીએ જેથી એકદમ ટેસ્ટી બને અહીંયા મેં થોડોક ઇલાયચી પાવડર લીધો છે વન પિંચ જેટલો અને થોડોક જીરા પાવડર એડ કરીશું તેનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે વન ફોર્થ ટેબલસ્પૂન સ્પૂન જેટલું સંચર એડ કરીશું અને વન ફોર્થ ટેબલ સ્પૂન કાળા મરીનો પાવડર એડ કરવો અને સારી રીતે મિક્સ કરી લેવું કીવીના પલ્પનો જ્યુસ તૈયાર થઈ ગયો છે તમને આ થીક લાગે તો તેમાં થોડું ઠંડુ પાણી એડ કરી શકો છો તો જોયું ને રિફ્રેશિંગ કીવીનો જ્યુસ તૈયાર થઈ ગયો છે અને તમે ઉપર કીવી મૂકીને પણ સર્વ કરી શકો છો જાણે બહાર કીવીનો જ્યુસ બનાવ્યો હોય ને એવો જ કીવીનો જ્યુસ તૈયાર થયો છે એકદમ સરસ હવે તેમાં કીવીની સ્લાઇડ મૂકીશું અને ઉપરથી કીવીની સ્લાઇડને લગાવી દઈશું તો આ રીતે એકદમ બજાર સ્ટાઇલમાં કીવીનો જ્યુસ તૈયાર છે એકદમ સરસ ઠંડક આપે એવો કીવીનો રિફ્રેશિંગ જ્યુસ તમે આ રીતે સર્વ કરશો તો સૌ કોઈને ખૂબ જ પસંદ આવશે આ રીતે નવી નવી રેસીપી જોવા માટે દર્શનાથ ફૂડ એન્ડ કિચન અપ ચેનલ પર જ બની રહેજો દર્શનાથ ફૂડ એન્ડ કિચન અપ ચેનલને તમે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો હજુ સુધી તમે દર્શનાસ ફૂડ એન્ડ કિચન આપ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો બે લાયકનને દબાવો જેથી દરેક નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે આવજો બાય થેન્ક યુ જય સ્વામિનારાયણ